સાહેબ, આ દેશ એ ગુણનો દેશ છે. રૂપને બહુ પ્રાધાન્ય આપ્યું નથી આપણે. આપણે ગુણ ગોત્યા છે. ગુણ એ ગોખ્યા કરે, અવગુણ ભૂલી જાય. કાગા ઈ કહેવાય ઓલા મોટા મનના માનવી. અહીંયા ગુણ જોવામાં આવ્યા અને એમાં અહીંયા આ શાસ્ત્રની ભૂમિ છે. હું હંમેશા એક વાત કરું છું, આ દેશની ગરિમા જ કંઈક જુદી છે. અમેરિકાની નાસા કંપની સંશોધન કરીને તૂટી જાય બાપુ, અને જે પ્રાપ્ત ન કરી શકે ને મારા ભારત વર્ષનો સાધુ એની જોડી માલી કાર્ય કરીને દેખાડી દે, નક્કી નથી રહેતો. એ ભૂમિ છે સાહેબ, આ જેવી તેવી ભૂમિ નથી. આપણે ઘણી વાર શું થાય, કોઈ બાપુ પીચ આપતા હોય ને વક્તા, તો વચ્ચે વચ્ચે અમેરિકાના લેખકનું નામ આપે. અમેરિકાના લોર્ડ થોમસ છે, અહીંયા લખ્યું છે. એટલે આપણે શું કે વાહ વાહ ભૂપાકાંડ ના ગયા. હવે અમેરિકાનો જન્મ કેદી થયો, અમેરિકાના વર્ષ કેટલા થયા, અમેરિકાની ભૂમિ ગોતીએ એને હજી 800 વર્ષ નથી થઈ, અને 500 વર્ષથી ડેવલપ થયું. બરાબર, તો કલ્પના તો કરો, 1250 વર્ષ પહેલા તો અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભારતમાં, ભાગવતની કથા સાંભળો એટલે એમ થાય કે જે ગઈકાલની ઘટના હાલી જાય. 5000 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુધામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાયચ્ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર થાય સંભવાની યુગે યુગે. 5000 વર્ષ પહેલા ભગવાન નારાયણ આપણે ગીતાજી આપી, જેના પૂરા વર્ષને આપણે એમ કહેવાય પાકો હાક ના મારી શકીએ. કેટલા વર્ષો થઈ ગયા એ ભગવાન રામને, અને એને પણ 450 વર્ષથી જે પેલો 28મા આવ્યો તો બાબર ને, એને આપણું મહાન મંદિર તોડીને એમાં ઢાંસો બનાવ્યો તો સાહેબ, અત્યારે વર્તમાન એક સોનેરી યુગ છે. આપણે સાતી ઠોકીને કહી શકશું નહીં, આપણા પછીના આપણી આપણો વંશ એમ કહેશે કે જે દી અયોધ્યામાં રામજી મંદિર બન્યું ને જ્યારે અમારા દાદાને એની હાજરી હતી સાહેબ, એવા એક સોનેરી યુગના આપણે માણસો છીએ. અરે પાછા અહીંયા આપણે જેવો તેવો ભગવાન તો બાપુ આપણે સ્વીકાર્યો ને, આપણે હું રાકાન સમરી એવું લાગે તમને, તાકાત છે કોઈને કે આપણે આપણા ભગવાનને કોઈ ખીલા મારી દે. એક એક અવતાર લઈ લ્યો તમે, ભગવાન રામ હાથમાં ધનુષ બાણ લઈને નીકળે એટલે લંકાના કાંગરા મળે ડોલવાન, ભગવાન નારાયણ કૃષ્ણ જયારે સુદર્શન ચક્ર લઈ અને યુદ્ધ મેદાનમાં નીકળી જાય સાહેબ, તો ભીષ્મ પિતા જેવાને ત્રાહિમામ શરણાગત શું કરીને હથિયારના ઘા કરી દેવા પડે. આપણે ભગવાને જેવો તેવો પસંદ નથી કર્યો સાહેબ, એટલે અમારો કવિ લખે છે કે ઈસાવ સુવાળો એ જ નથી આરાધ્યા ભારતે કાયર દે. આ ભારત વર્ષે કાયરની પસંદગી જ નથી કરી. અરે આ દીકરીઓ રાહડે રમતી હોય એને તમે કાલે, હવે તો ઠીક છે બધું રાહડા તો વ્યા ગયા, બાકી હાજી માઠમ ના એમ કેવાય તહેવાર હોય અને દીકરીઓ રાહડે રમતી હોય અને હજી નાની એવી હોય અને એને કાનમાં એમ કોઈ દીકરી પૂછે કે તું કેવો વર પસંદ કરીશ, તો એ દીકરી એમ કેતી સંયર પહેરું છુડલો જેનીરી અખિયા લાલ પછી ઘડીભર સુહાગન રહો મારો આળખ્યો આખો જાલ, મને તું પસંદ કરી બાકી દેદા હેરે કૂટી નાખી. આ દેદા કૂટવાનું હું તું ઈ આખી પ્રથા હતી સાહેબ, દીકરીઓને સંસ્કાર દેવાને એક પ્રથા હતી, ન્યાલી જ્ઞાન મેળવવાની એક પ્રથા હતી. જો કે બહેનોની વાત આવે એટલે એખાદી વાત લો, હું તો તમને જો દાંત જ કઢાવે એવો ગંજાનનો સાટો આપણા છે નહીં. હા, તમને એમ થાય કે આ ઘડીએ આમ રામનામિયું ખોળામાં તિલક કરીને બેઠો એટલે ઓમ નમો, કાંઈ નહીં એડ્યું નથી. અને હકીકત છે આ માણવા જેવું છે, જાણવા જેવું નથી. આવા મહાપુરુષો જે આપણને સંભળાવતા એ માણી લેવાય બાપુ, આમાં જાણવાના દીકરા થઈ ગોથું ખાઈ જાય. હકીકત છે સાહેબ, આ તમે કલ્પના તો આ કેમેરા વાળા ભાઈ, આ તમે ફોટા વાળા ભાઈ મારી પાસે આવી જાવ બાપુ, અમને એટલો બધો હરક થાય ને આજે ફોટા પાડે ને તોય અમને એમ થાય ભાઈ ભાઈ હું કામ. લગ્નમાં એક કેમેરા વાળો હતો ખાલી, એ અવળી પોસ્ટ કાર્ડ કાર્ડની કોપી હોય ગયું, અને એને બદલે અત્યારે જવો તો ખરા.
મને એ થાય સાહેબ, આ જો કોઈ પણ વસ્તુ તમારી પાસે કઈક કલાનું સાધન હશે ને સુધી સાહેબ, તો દુનિયા સ્વીકારી લેશે. આ કેમેરા વાળા આપણે આમાં ગમે માખ્યું કરે, કોઈ ખોટું લાગ્યું કરે વગર કેમેરે સાળો લ્યો. એક આ બહુ ઝીણા ઝીણા પોઈન્ટ છે કે તમારી પાસે કાંઈ પણ કલા હશે તો જગત 100% તમને સ્વીકારશે. તમારે અવગણના નહીં કરે, જ્ઞાતિવાદ નહીં કરે, કંઈક હોવું જોઈએ. અને કાગ બાપુ તો ત્યાં સુધી કહેતા કે દુનિયાની લાયક તમે બની જાઓ અને પછી ઓક્સિજન લઈને દરિયાના પેટાળમાં વયા જાજો, દુનિયા સબમરી લઈને તમને ગોતી ગોતી આવશે. અને ભજન લાયક બેસી જાઓ, ગીરના ખૂણામાં બેસી જાજો તો માણસો ગોતતો ગોતતો ન્યા દૂધના બોઘરા લઈને આવશે. સમાજ બહુ આમ, એટલે આ કોઈ જાણવા જેવો મુદ્દો જ નથી, માણવા જેવો જ મુદ્દો છે. જાણવા જઈ મરી જાય છે. બ્રહ્માંડનું નથી જે જાણીએ, કે વિજ્ઞાન નહીં તેવળ નથી. આપણે જે મોબાઈલ જ્યાં સુધી પહોંચ્યા, હવે આ તો 450 વર્ષ પહેલા તુલસીદાસજીએ એમણા ચંદ્રનો અંતર આપી દીધું હતું, અને સૂર્યને ચંદ્રને તો આપણે દેવ કહી દીધા, અને ચાંદાને તો આપણે મામો કહી દીધો છે. હજી ઓલા અહીંયા પહોંચ્યા છે વિજ્ઞાન વાળા, આપણે તો અગાઉ મામા કહી દીધા, ચાંદા મામા. મામાને ઘર કેટલે દીવા બળે એટલે ચાંદા મામાના ગીત આવે. એટલે ભારતની આખી વસ્તુ જુદી છે, એટલે કાંઈ બહુ જાણવું નહીં, મોજ ગલ લેવાનું, થાળીમાં આવ્યું ખાઈ લેવાનું. કોનો ઘઉં છે ને કોનો બાજરો છે, રહેવા દે. એ મેળ આવે કોઈથી જાણવા જેવું થાય મને તો. એટલે હું તમને આનંદ કરાવ આવ્યો છું. આમાં અહીંયા જે આજ તમે આવ્યા છો એ તો આ સ્પેશિયલ જ ને, અહીંયા થોડું કઈ ગામ છે, એટલે હું તમારે તમને એમ લાગે તમારો ધક્કો હું ફેલ જવા દઉં એમ. અને એમાં બાપુ આ તો બધા હાવતના એઠા પાણી પીને બેઠેલા હે, એટલે અમારે તો અહીંયા બે થાય. અને ત્રીજી વાત, તમને જરાય રૂડું નથી લગાડતું, મને 100% એવું લાગે કે અહીંયા ગીરમાં આવીને એટલે કઈક તાજા માણસો અરે જોવા મળે. શહેરમાં જઈ ને હોય તાજા, પણ એસી માલી બહાર નીકળ્યા હોય, અહીંયા ગરમી બહુ છે. આપણે એમ થાય કે એના દુઃખ ગાવા આપણે પ્રોગ્રામ કરવો, એટલે તમારે એમ આવીએ એટલે અમે ફ્રેશ થઈ જાય. તમે ભાઈ વિદુર અમથા અહીંયા આવીએ તો એ મોજ આવે, એમાંય પ્રોગ્રામ કરવાની, એમાંય તમને રાજી કરું ને, એટલે 100% કહું કે તમે 24 કલાક ભગવાન નરસિંહની સામે રહેનારા છો, ભગવાન ભેગા રહેનારા છો, એટલે અમારા મન માટે જરાય રૂડું નથી લગાડતો, અમારા માટે 100% તમે ભગવાન છો વાલા. એટલે તમને હું આનંદ કરાવવા આવ્યો છું, ગંજાન જરાય હું કહેવાનું નથી બહેનો. અને એમાંય તમે ભલે અહીંયા પણ એટલા બહેનો બેઠા છો, બહેનોમાં હપ બહુ હોય, આપણે ભાઈઓ બહુ હપ નહીં. મત દેવાય જાય તો લાઈનમાં જા. એક જણા શરદભાઈ મત દેવાય ગયા, દાદા મત દેવાય ગયા, એટલે ન્યાજીને પૂછ્યું કે તાર કાકી મત દઈ ગયા? તો આપણે ઓલા પોલીસ એજન્ટ બેઠા હોય ને એને તરત પાના ફેરવ્યા, કે હા એ તો દઈ ગયા, બહુ કરી. ચૂંટણી આવે એટલે હું હરખમાં હોઉં કે તારી કાકી મને મળશે. ચૂંટણી આવે ત્યારે હું હરખમાં હોઉં, તારી કાકી મને આ વખતે તું ચોક્કસ મળશે. હું એટલો વહેલો આવ્યો તોય તારી કાકી મતદીન વહી ગઈ, કે કેમ ભેગા નથી રહેતા? ગુજરી જી 15 વર્ષ હતા, છતાં મત દેવા ક્યાંથી આવે? એટલે મારે એમ થઈ મત ને બાને જો મિલન થાય તો. આ ચૂંટણી આવી ને એટલે પેલો જોક કાકડિયા સાહેબ. અને હકીકત આ જીવન છે ને ભાઈ, એ આનંદ માટે જાય. આ બહેનો છે તમે જુઓ, એ કોઈ પણ ના ઘરે પ્રસંગ છે, વરો હશે ને તે સુધારશે. જો સતનારાયણ ભગવાનની કથા હશે તો અહીંયા કીર્તન ગાશે એક બે, અને અહીંયા જેવી આરતી થાય એટલે તરત બહેનો આરતી ગાશે. આપણે કઠિયારાની વાટે બહાર બીડીયું જગવીને બેઠા હોય, કઠિયારો આવે પછી પ્રસાદ આવે. ખરેખર બહેનો બહેનો જો કેવા કીર્તન ગાય, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, કાળા ને કાબરિયા કીધા, વાદી ના મન વર્તી લીધા, પાતાળ જઈને નાગના ચા નાગળિયું ને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. એક ભાઈ મને કે તમે ભાજપમાં લાગો,
મેં કે કેમ મને કે કમળ કીધું એટલે મેં કે એમાં પંજો નથી આવતો, પૂજામાં ક્યાંય આવતો જ નથી, તમારે ક્યાંથી લેવું, પૂજામાં કમળ જ આવે છે.